ઘોડાભટ ગામ છે આવડા જિલ્લાનું, ત્યાં જે હિંસા થઈ છે ધાર્મિક ઉત્સવ ના બહાને જેહાદી તત્વો એક ભાઈ અને હિન્દુઓના મકાનો સળગાવે છે, હિન્દુઓના મંદિરો સળગાવે છે, અને પશ્ચિમ બંગાળમાંથી હિન્દુઓને ભાગવું પડે એ હદના ઉપર અત્યાચાર કરે છે. અને આખા દેશમાં નોટબંધી માટે જે મમતા ભરી રહી છે, નોટબંધી નો વિરોધ કરી રહ્યો છે, એ મમતાને ક્યાંય હિન્દુઓની પીડા નથી દેતાની. તો બાંગ્લાદેશી ઘૂસણખોરોને બંગાળમાં જમા કરી અને જે રીતે બંગાળને હિન્દુ મુક્ત બનાવવાની મમતા બેનર્જી રૂપે મુલતાવી માનવાની જે ચળવળ છે એના વિરોધમાં આજે વિવિધ હિન્દુ સંગઠનોએ મળી અને કલેક્ટર સાહેબને આવેદન પત્ર આપ્યું છે અને એની સાથે અમે મમતા બેનર્જીના પૂતળાનું પણ દહન કર્યું છે. કારણ કે હિન્દુની અવાજ છે એ આ દેશમાં ન દબાવવી જોઈએ. જયારે ચાર્લી હેબ્દો નામનું એક અખબાર ફ્રાન્સમાં કઈક છાપે છે અને અહીંના લોકો જયારે એનો વિરોધ કરે છે ત્યારે ખરેખર હિન્દુઓને અહીંથી જાગૃત થવાની જરૂર છે કે તમારા ભાઈઓ ઉપર બંગાળમાં અત્યાચાર થાય છે, એમને કાશ્મીરમાંથી પણ બગાડવામાં આવે છે. જો આજે તમે નહીં જાગો તો ધીરે ધીરે કાશ્મીર બંગાળ અને કચ્છ પણ કાશ્મીર બને એવા જેહાદી તત્વોના મેલી મુરાદ છે. કોઈ હિન્દુ